મારા ઘણા મિત્રો આજકાલ ક્યાં છે મને ખબર નથી આઈ થિંક આ બધાને થતું હશે પંચોતેર વર્ષની ઉંમરે મિત્રો ક્યાં જતા રહે છે ખાસ કરીને નાનપણના મિત્રો એ તો કેમ ખબર પડે ભાવસિંગ કરીને મારો એક મિત્ર હતો મૂળ એ મનરસિંહનો ફ્રેન્ડ મિત્ર પણ પછી એના થકી મારો પણ મિત્ર થયેલો ભાવસિંગ એટલે એકદમ જેને કહેવાય ને અલગારી માણસ સાવ અલગારી એ એકદમ અખાડિયે નહોતો તાકાતવાળો એના મસલ્સ મસલ્સ બધો એકદમ જોરદાર અને એ છે ને એક લોઢાના કારખાનામાં કામ કરતો કે જ્યાં એ લોકો પતરા સિક્કા એવું બધું મેટલ્સને બધું લાવી સ્ક્રેપનું અને પછી એને ટીપી અને પછી એનો ઓગાળતા અને એવું બધું કામ કરતા એક પાટાની આ બાજુ એક કારખાનું હતું એમાં એ કામ કરતો એકરો કરતો હોય સાંજના અને મને યાદ છે કે ઓગણીસો ને ઓગણસાઠના શિયાળામાં હું અને મનરસિંહ ઘણી વખત ચાલવા નીકળીએ ત્યારે ઠક ઠક ઘણથી ટીપતો હોય પતરા એટલે હું અને મનરસિંહ ત્યાં જઈને બેસીએ ઘડી એની સાથે વાતો કરીએ કામ કરતો જાય અને ઠાક ઠાકની વચ્ચે અમારી સાથે વાત કરતો જાય કે અમે છે ને એક વખત કંઈક સિક્કો જોયો આ શું છે એમ કે મેં લીધો તો કોઈ એકદમ જૂનો પ્રાચીન સિક્કો હતો પ્રેર એટલે મેં કીધું એ ભાઈ આ એને તો શું મને કે આ બધું બંગારમાં અરે મેં કીધું ભાઈ આ તો બહુ કિંમતી વસ્તુ છે આ ન જવા દેવાય અરે મને કહે કે એવું કાંઈ કિંમતી બિંમતી ન હોય અમારા શેઠે કીધું કે આ બધું જવા દે પણ મેં કીધું ભાઈ આ ના મેં કીધું તો મને આપી દે આ મને કે કે ના એ ચોરી થઈ જાય કે એ હું ના આપું હું મારા શેઠને પૂછું એ જો હા પાડે ને તો હું આપું એ વખતે મને જરાક વેદ્યો લાગ્યો પણ પછી મને સમજાણું કે એની વાત કેટલી બધી સાચી છે કેટલો બધો પ્રામાણિક માણસ આવો અમારો ભાવસિંહ ભાવસિંહ છે ને એ મને એમ કહે કે યાર તારું નામ જૈબીની નથી મજા આવતી હું ભાવસંઘ આ મનરસંઘ એનો ભાઈ કરણસંઘ તું જયમીની કે તું અમારો દોસ્તાર છો ને તારું નામ જયસિંહ રાખો કે એટલે મને જયસિંહ જ કહેતો એટલે પછી શું થાય કે ઘણી વખત છે ને એ બંધ કરે કામ એનું અને અમારી સાથે ચાલવા આવે અને પછી છે ને ધરમ તળાવમાં આ જાન્યુઆરી મહિનાની ઠંડી હોય હો જાન્યુઆરી ફેબ્રુઆરી એટલે પોષ મહિનાની કાર્તક મહિનાની એનો આઈ મીન કાર્તક શું પોષ મહિનાની ઠંડી હોય અને તળાવનું પાણી ઠંડુ હોય કદાચ થોડુંક ગરમ થતું હશે આખા દિવસ સૂર્યના પ્રકાશને લીધે પણ તો હોય આંગળો આમ નાખો તો ઊ એવું થાય એવા ઠંડા પાણીમાં એ ફાટ દઈને ઉતરી અને પતળી બોતળી પહેરીને નાય ઠીકરું લઈ સાબુ બાબુ સનલાઇટ સાબુ કોકવાર હોય તો હોય ને તો ન હોય સનલાઇટ હા માથું બાથું ચોળે અને ઠીકરું લઈ અને પછી મેલ બધો આમ આમ પગનો ને બધો કાઢે અને પછી નાય અમે બેઠા હોય એટલે આ ઠરી જાય છે એટલે કંઈક કાંઈ ના થાય કે અને આમ કંઈક પાછો આમ ભગવાન તરફ પલું કરી અને ભગવાનને કંઈક બબડતો જાય જપ જપ કરતો જાય બહુ જ બહુ જ ગોડ ફિયરિંગ ઓનેસ્ટ વન્ડરફુલ પર્સન ભાવસિંગ કરતાં 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 હું તો એસએસસી પાસ થઈ અને જતોડીઓ ભણવા શહેરમાં વઢવાણ છોડીને પછી મને મનરસિંહે સમાચાર આપ્યા કે ભાવસંગ એ દુકાન કરી હતી મને કે મેં કીધું શું વાત છે કે હા કે બધાને થયું કે આને પરણાવવો હોય તો દુકાન બુકાન કરવી પડશે આમ નહીં હાલે એટલે એના સગાવાલાઓએ ભેગા થઈ અને ખારવાની પોળથી અંદર જાઓ એટલે જમણી બાજુ એક નાનકડી દુકાન કરી આપી એ દુકાનમાં એ શીંગ ચણા પછી રેવડી પછી ઓળી મીઠી ખાટી મીઠી ગોળી પછી પેલી આપણે આવે ને કેવી દ્રાક્ષાદીવટી ટાઈપની ગોળી એવી બધી ગોળીઓ અને એવું બધું વેચતો છોકરાઓને માટે પાન પાન કેવું નહીં ફક્ત આજ તો પછી મને મનરસિંહ કહેતો હતો અને બીજા બધાએ ઘણા મિત્રોએ વાત કરી કે એવું કરે કે છોકરા આવે ને કે એમ કે કાકા બાવુ કાકા મને શીંગ આપો ને એટલે ફટ તેને મુઠ્ઠો ભરીને આપી દે પૈસા નથી હું પછી આ જા કાંઈ વાંધો નહીં એમ કરતાં કરતાં એણે એટલું બધું લૂંઠાવી દીધું કે એની બા તો બહુ બહુ રોવે કે આ છોકરાનું શું થશે કે કાંઈ એમનામાં તે જ નથી મને હજી યાદ છે એના બા બિચારા વિધવા હતા વર્ષોથી અને એનો આ એક જ છોકરો એનો સહારો હતો પછી એની બહેન હતી કે નહીં મને યાદ નથી પણ ફાયદો નહોતો જ પછી એક દિવસ મેં એવું સાંભળ્યું કે એના લગ્ન થયા છે એટલે મેં કીધું ઓહો હો ભાવસિંહના લગ્ન થયા કેવું પડે કેવું હશે એનું લગ્ન જીવન એવી મને કલ્પના ઘણી વાર આવતી મળવાનું નહોતું થતું એક વખત હું વઢવાણ આવ્યો છાસઠમાં કેમ હશે મેં મનરસિંહને કીધું મેં કીધું એટલે આપણે ભાવસિંહને મળવું છે મને કે યાર ભાવસિંગ તો ક્યાંય મળતો નથી ગુમ થઈ ગયો શું વાત કરે છે મને કે ભાગી ગયો છે એ મેં કીધું એને પરણેલો હતો ને મને કા એ વહુને મૂકી અને એકદી જતો રહ્યો કે મેં કીધું બાળકો મને કે ના હોય બાળકો નહોતા મને કે એને પરણાવયા જ નહીં મેં કીધું સાચી વાત છે એને પરણાવો નહોતો જ હતો પણ એની વેમ એ ભાગી ગયો એની વહુ બિચારીનું શું થયું મને ખબર નથી પણ કોઈને કંઈક ખબર જ ન પડી કે ભાવસિંહ ક્યાં ગયો કોઈ વળી એમ કહેતું બે ચાર વર્ષ પછી કે અમે એને બાવાઓની જમાતમાં જોયો તો દાઢી બાઢી વધારેલી હતી અને ભભૂત ભભૂત લગાડેલી હતી અને આમ ચાલ્યો જાતો હતો એટલે અમે બધાએ કીધું એ ભાવસિંહ ભાવસિંહ તો એણે આમ થોડીક વાર જોઈ અને મોઢું ફેરવીને જતો રહ્યો એટલે આવી બધી વાતો સંભળાતી પણ ભાવસંગ કોઈ દિવસ કોઈને મેળ્યો નહીં મારું નામ જયસિંહ રાખેલું એવો આ પ્રામાણિક મારો મિત્ર ક્યાં છે આજે